રત્નાવલીએ એક વાત કરી અને તુલસીદાસની જિંદગી સુધરી ગઈ. વાલ્મીકીને પત્નીના એક મેણા ટોણાને કારણે ઋષિ બનાવી દીધા. આમ તો પત્ની પારસ મળી છે, ધારે તો પતિને પરમેશ્વર બનાવી દે છે, પરંતુ સુરતમાં જે એક ઘટના સામે આવી તે જરા અલગ છે. અહીં પત્નીના મેણા ટોણાને કારણે એક પતિએ ન કરવાનું કરી નાખ્યું, ખુદ તો બદનામ થયો સાથે સાથે પત્નીને પણ બદનામ કરી. તમે ઢીલા છો, થોડા વધુ પૈસા કમાઓ. તમારા 60 લાખો રૂપિયા કમાય છે, તમારો પગાર હજુ 1000 રૂપિયામાં જ છે. ઉપરના તમામ ડાયલોગ એક પત્નીના છે. કેટલીક પત્ની આવું જ કહેતી હોય છે, તમે જલ્દી પૈસાદાર થઈ જાઓ. મોટાભાગની પત્ની સાઢુના જ ઉદાહરણ આપતી હોય છે. રાતોરાત પૈસાદાર થવા માટે પત્ની પતિને ચાવી ભરતી હોય છે. કેટલાક રમકડા જેવા પતિઓ આવી વાત માની પણ લે છે. પછી જે ઘટના સામે આવે છે તેની આ કહાની છે. આ કહાની સંસારની છે. તમારી આજુબાજુમાં આવી ઘટના ઘટતી હશે, પરંતુ છાપે ચડતી નહીં હોય એટલે ખબર ન પડે. ટીવી સ્ક્રીન પર જોવા મળતા આ પતિની વાત થઈ રહી છે. આ પતિ તેની પત્નીના મહેણા ટોણા સહન કરતો હતો. પત્નીના મહેણા ટોણાને કારણે જેલ જવાની નોબત આવી છે. નામ બળવંતભાઈ વલ્લભભાઈ ચૌહાણ, રહેવાસી સુરત, વતન પાલીતાણાનું જાળિયા ગામ. આ બળવંતની પૂરી કહાની છે. બળવંત સુરતમાં રહે છે અને હીરા ઘસવાનું કામ કરે છે. તેનો પગાર બહુ સામાન્ય છે, પરંતુ તેની પત્ની ખણખોદ કર્યા કરે છે અને તેને મહેણા ટોણા મારે છે. દર રવિવારના દિવસે બળવંત પર મહેણા ટોણાનો માર ચાલુ જ હોય છે. તમારા એક સાધુ બિલ્ડર છે અને તમે હીરા ઘસો છો. તમારી કમાણી જોતા લાગી રહ્યું છે કે આવતા વૈભવમાં પણ પૈસા ભેગા નહીં થાય. પત્નીના આવા મહેણા ટોણાને કારણે બળવંત કંટાળી ગયો અને નવો જ એક ધંધો ચાલુ કર્યો. આ ધંધાને કારણે આજે ખુદ તો બદનામ થયો છે, સાથે સાથે પત્નીને પણ બદનામ કરી છે. પત્નીના મેણા ટોણાને કારણે ચોર બન્યો, બાઇક ચોરીનો ધંધો બનાવ્યો. પોલીસ જાપ્તામાં જોવા મળતો આ બળવંત લાખો પતિ થવા માંગતો હતો. તેનો મૂળ ધંધો હીરા ઘસુ હતો, પરંતુ પત્નીના મેણા ટોણાને કારણે ચોરીના રવાડે ચડી ગયો. 6 મહિનામાં બાઇક ચોરી કરી ઇતિહાસ રચી દીધો. એકલા હાથે 30 બાઇકની ચોરી કરી, તમામ બાઇક સુરતમાંથી ઉઠાવી. બળવંતે શરૂઆતમાં 3 બાઇકની ચોરી કરી હતી, ત્યારબાદ પોલીસ તેને ઝડપી શકી ન હતી. આ માટે તેની હિંમત વધી ગઈ. કાપોદ્રા વિસ્તારમાંથી 8 બાઇક, વરાછા વિસ્તારમાંથી 11 બાઇક, કતારગામ વિસ્તારમાંથી 7 બાઇક, અમરોલી વિસ્તારમાંથી 2 બાઇક, મહિધરપુરા અને સચિન જીઆઈડીસીમાંથી 1-1 બાઇકની ચોરી કરી છે. આરોપી બળવંતે 6 મહિનામાં 30 બાઇકની ચોરી કરી. સુરતમાં સતત બાઇક ચોરીની ઘટના સામે આવી રહી હતી. પોલીસ આરોપીને ઝડપવા માટે કામે લાગી હતી. વરાછા વિસ્તારમાં ટીવી સ્ક્રીન પર જોવા મળતા આ શખ્સની ધરપકડ કરી. તેની પૂછપરછમાં એક પછી એક હકીકતો બહાર આવવા લાગી, જેમાં સુરતમાં 1 નહીં 2 નહીં પણ અધધ કહી શકાય તેટલી બાઇક, એટલે કે 30 બાઇકોની ચોરી કરી હોવાની કબૂલાત કરી, જેથી થોડા સમય માટે સુરત ક્રાઇમ બ્રાન્ચ પણ ચોંકી ઉઠી હતી. કેવી રીતે બાઇકની ચોરી કરતો? આમ છેલ્લા 6 મહિનામાં સુરત શહેરના વરાછા, કાપોદ્રા, કતારગામ, અમરોલી, સચિન અને મહિધરપુરા વિસ્તારમાં ચોરી કરી, જેમાં પણ ખાસ કરીને જે વિસ્તારમાં હીરાની મોટી ફેક્ટરી હતી, જ્યાં મોટા પ્રમાણમાં બાઇક હોય, ખાસ સ્પ્લેન્ડર બાઇક ચોરી કરતો હતો. આમ અત્યાર સુધી 30 બાઇકો ચોરી કરી અને એક બાદ એક બધી બાઇકો બે ચાર ભેગી કરી ટ્રાન્સપોર્ટમાં બાઇકો પોતાના વતન ભાવનગર મોકલતો હતો. બોલો, આ વ્યક્તિ પોતાની પત્ની માટે કેટલી મુશ્કેલી ઉઠાવી અને આખરે પોલીસ પકડમાં આવી ગયો. પોલીસે બળવંત ચૌહાણ પાસેથી 30 બાઇક કબજે કરી કુલ 6,53,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આરોપીને ઝડપી તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો. પોલીસ તપાસમાં એક વિગત સામે આવી છે કે આરોપી અગાઉ વરાછા અને અમરોલી પોલીસ સ્ટેશનમાં ચોરીને અંજામ આપી ચૂક્યો છે. પોલીસ ચોપડે નામ નોંધાવી ચૂક્યો છે. ચોરી કરવાનું કારણ આરોપીની જે પ્રાથમિક પૂછપરછ છે એમાં એવું જણાવ્યું છે કે એમની પત્ની સતત એવા એને મેણા મારતી હતી કે એમના જે બનેવી છે, એટલે પત્નીના બનેવી એટલે કે આરોપીના સાઢુ, એ ખૂબ સારું કમાય છે અને તમે હીરાના કારખાનામાં કામ કરો છો તો બહુ ઓછું તમે કમાવો છો, અને આવા મેણા ટોણા સાંભળી અને આરોપીના કહેવા મુજબ
એને વાહન ચોરીની શરૂઆત કરેલી હતી. એને એવું હતું કે એક બલ્કની અંદર મોટરસાયકલો જો મારી પાસે આવી જાય, 8-10 લાખ રૂપિયાના મોટરસાયકલ એક સાથે વેચીશ અને હું કઈ ધંધામાં અથવા તો હીરાના કામમાં જેટલું કમાયો છે એવું બતાવવા સારુંથી ચોરી કરતા, તો એવી હકીકત અત્યારે બતાવી છે. અહીં પત્નીના મેણા ટોણાને કારણે આરોપી બાઇક ચોર બન્યો છે, પરંતુ ઇતિહાસ ગવાહ છે. પત્નીની એક વાતને કારણે ઘણા પુરુષના જન્મારા સુધરી પણ ગયા છે. તુલસીદાસ વાલ્મીકી તેના જીવતા જાગતા દાખલા છે. કેમેરામેન સરજુ પારેખ સાથે શૈલેષ ત્રિવેદી, વીટીવી ન્યૂઝ, સુરત.